મારું નામ જોગતી આકાશ કાંજીભાઈ છે. હું આજે તમને હું ધોરણ 7 બ માં અભ્યાસ કરું છું. હું આજે તમને સ્વામી વિવેકાનંદ વિશે કહી સ્વામી વિવેકાનંદ એટલે કે સર્વ યુવાનો માંથી સર્વશ્રેષ્ઠ સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેમનો જન્મ 12 જાન્યુઆરી 1863 માં થયો હતો. તે આધ્યાત્મિક અને ભગવાન વિશે લગાવ હતો. તે ભગવાનને ગોચર નીકળ્યા તે માટે ગુરુની જરૂર હતી. તેમને રામકૃષ્ણ પરમહંસ ગુરુ સ્વરૂપે મળ્યા હતા. તે આખી દુનિયામાં એક જ વાત સંદેશા રૂપે ફેલાવવા માંગતા હતા. તે હતું ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આજે હું તમને સ્વામી વિવેકાનંદ વિશે કહીશ. હવે હું તેમના જીવન પ્રસંગો વિશે કહીશ. તેમના જીવન પ્રસંગનું એક નામ છે કે સત્યવાદી નરેન્દ્ર એટલે કે નરેન્દ્ર એટલે કે સ્વામી વિવેકાનંદ. બાળપણમાં તેમને બધા નરેન નામથી બોલાવતા હતા. તે આપણી જેમ જ તે રોજ શાળાએ જતા હતા. એક દિવસ બધા વિદ્યાર્થીઓ તથા નરેન એટલે કે નરેન્દ્ર તે બધા શિક્ષક ભણાવતા હતા તો પણ વાતો કરતા હતા. શિક્ષકોએ બધા જ વિદ્યાર્થીઓ તથા નરેન્દ્રને ઊભા કર્યા અને પૂછ્યું, હું શું ભણાવતો હતો? નરેન્દ્ર બોલ્યો. બધા ચૂપ થઈ ગયા. પણ નરેન્દ્ર બોલ્યો, સાહેબ તમે આ ભણાવતા હતા. બધાનું ધ્યાન વાતો કરવામાં હતું પણ નરેન્દ્રનું વાતો કરવામાં અને ભણવામાં પણ ધ્યાન હતું. નરેન્દ્ર બોલ્યો, સાહેબ તમે આ ભણાવતા હતા. સાહેબે નરેન્દ્ર સિવાય બધા જ વિદ્યાર્થીઓને બેસાડી દીધા અને બધા જ વિદ્યાર્થીઓને ઊભા રાખ્યા અને નરેન્દ્રને બેસાડી દીધો. નરેન્દ્ર બોલ્યો, સાહેબ હું પણ વાતો કરતો હતો એટલે પણ મને પણ સજા આપો. બધા વાતો કરતા એવો એનો મતલબ એમ નથી કે હું પણ વાતો નહોતો કરતો. હું પણ વાતો કરતો હતો એટલે એમ કહીને તે પાછળ જઈને ઊભા રહી ગયા. સ્વામી વિવેકાનંદ એમ કહેવા માંગે છે કે ભલે આપણે સજા કરી હોય તો તેની સજા આપણે લેવી જ જોઈએ. ભલે આપણે તે બીજે ધ્યાન રાખ્યું મેં પણ મારે હું વાતો કરતો હતો તેની સજા મારે મેળવવી જ જોઈએ. હવે હું તમને બીજો જીવન પ્રસંગ કહે તેનું નામ છે નિરાશા અને હતાશાને કોઈ સ્થાન જ નથી. એક દિવસ સ્વામી વિવેકાનંદ હિમાલયની પાવન ભૂમિ ઉપર હતા. તેમને રસ્તામાં એક વૃદ્ધ દેખાણો. વૃદ્ધ બોલતો હતો, હવે હું કેમ ચડીશ. તા નરેન્દ્રજી બોલ્યા, તમે નીચેનો રસ્તો જેમ વિચારીને પાર કર્યો તેમ જ તે આગળનો રસ્તો એમ વિચારીને પાર કરો. નરેન્દ્ર સ્વામી વિવેકાનંદ એટલે કે નરેન્દ્રની વાત સાંભળીને તે વૃદ્ધ ઊભા થઈને નરેન્દ્રની પહેલાં ચાલવા મળ્યો. આવા હતા આપણા સ્વામી વિવેકાનંદ. હું હવે તેમના સફળતાના સોપાનો વિશે કહી કે સ્વાસ્થ્યમાંથી રોગ એટલે કે રોગની ચિંતા કરવી એ રોગ કરતાં પણ ખરાબ હોય છે. એટલે કે રોગ થયો હોય તો તેની દુઃખ એટલું નથી થતું કે આપણે રોગની ચિંતા કરીએ છીએ તો આપણે રોગની ચિંતા ન કરવી જોઈએ. એવું આપણા સ્વામી વિવેકાનંદ કહે છે કે આપણે રોગ થયો હોય ત્યારે તેટલું દુઃખ નથી થતું કે જ્યારે આપણે રોગ વિશે ચિંતા કરીએ. બીજો સ્વાસ્થ્યમાંથી સુવિચાર નિયમિત કસરત કરતાં આપણું શરીર બરાબર રહે છે. સ્વામી વિવેકાનંદ એમ કહેવા માંગે છે કે આપણે નિયમિત કસરત કરીએ તો શરીર બરાબર રહે છે અને જો આપણે નિયમિત કસરત ન કરીએ તો તેનું શરીર આપણું બરાબર રહેતું નથી. આપણે રોજ કસરત કરવી જોઈએ કેમ કે આપણું શરીર બરાબર રહે તે માટે આપણે રોજ કસરત કરવી જોઈએ. જો આપણે એક દિવસ કસરત કરીએ અને એક દિવસ ન કરીએ તો એમ ન ચાલે. આપણે રોજ કસરત કરવી જોઈએ કેમ કે જે આપણે તેનું નિયમિત આપણે કસરત કરીએ તો તેનું આપણે બરાબર આપણું શરીર બરાબર રહે છે તે માટે આપણે નિયમિત કસરત કરવી જોઈએ.